કેમ છો બધા? મજામાં ને? આપણે છેલ્લા વિડિયોની અંદર આપણે નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા ચાલુ ખાતા એની આપણે છેલ્લે વાત કરી હતી, બરાબર છે? હવે આપણે બીજું એક જે ખાતું બનાવવાનું હોય છે કે જ્યારે આપણે ભાગીદારના જે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ એની અંદર એ કર્યું છે કે પાકુસર હોય, બરાબર? હવે આપણે પાકા સરવાળાના નમૂના વિશે વાત કરીશું. તો એ તમારે ટાઇટલ કઈ રીતના આપવાનું છે એ આપણે સૌથી પહેલાં જોઈશું. તો ખાલી જગ્યાનું તારીખ, ખાલી જગ્યાના રોજનું પાકું સરવાળ. અત્યાર સુધી આપણે જે બી કંઈ ખાતાઓ લખ્યા, બરાબર છે, જે વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે અને જે પાકું સરવાળ છે, તો આ જે ખાતાઓ આપણે તૈયાર કર્યા હતા તો એના જે બી ટાઇટલ હતા, બરાબર છે, એ કઈ રીતના લખતા હતા? ખાલી જગ્યાની તારીખ, ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું એ રીતના આપણે દર્શાવતા, બરાબર છે? તો અહીંયા થોડું જે ટાઇટલ છે જે પાકું સરોવર આપણે તૈયાર કરીએ છીએ, તો પાકું સરોવર જે તૈયાર કરીએ છીએ એની અંદર જે ટાઇટલ આપણે દર્શાવવાનું એમાં શું આવશે? ના રોજ પૂરા થતા વર્ષનાની જગ્યાએ શું આવશે? ના રોજનું પાકું સરોવર, બરાબર છે? તો હવે આપણે એના જે ખાતું છે એની અંદર જે વિગતો છે, બરાબર છે, ખાડા કયા કયા હોય છે એના વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં છે મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેવાના રકમ રૂપિયા, બરાબર છે? હવે આપણે ઉધાર બાજુની વાત કરીએ તો પહેલાં શું આવશે? સૌથી પહેલાં કાયમી મૂડી. આપણે ટાઇટલમાં જઈએ ત્યારથી આપણને ખબર પડે છે કે અહીંયા શું લખીશું આપણે, શું છે ટાઇટલમાં? મૂડી અને દેવા. એટલે એની અંદર શું આવશે? મૂડી અને જે દેવા છે, બરાબર, પેઢીના જે મૂડી કઈ મૂડી છે પેઢીની અંદર એ મૂડી આવશે અને પેઢીના જે દેવું છે, બરાબર છે, એ બધું અહીંયા આપણે નોંધ કરવાનું. તો સૌથી પહેલા કાયમી મૂડી ખાતા, બરાબર છે? કાયમી મૂડી ખાતા ક્યારે રાખે છે? તો કે ભાગીદાર જ્યારે સ્થિર પદ્ધતિથી પોતાના હિસાબો રાખે છે તો આવા સંજોગોની અંદર એ કાયમી મૂડી ખાતાની પદ્ધતિ એ હિસાબો રાખે છે. માટે આ જે મૂડી છે એમાં કોઈ ફેરફાર થતો નથી, એની એ જ રહે છે. એટલે આપણે એને શું નામ આપ્યું છે? કાયમી મૂડી ખાતા. એટલે ભાગીદારોની મૂડી અહીંયા લખવાની છે. કેવા લખ્યું છે? એ એટલે કે એ ભાગીદારની મૂડી આપણે અંદરની બાજુ લખીશું, બી એટલે કે બી ભાગીદારની મૂડી અંદરની બાજુ લખીશું. બંનેનો સરવાળો કરીને શું કરી દઈશું? આપણે બહાર મૂકી દઈશું. ત્યારબાદ છે ચાલુ ખાતા, બરાબર. ભાગીદાર જ્યારે સ્થિર પદ્ધતિની હિસાબો રાખે છે ત્યારે ચાલુ ખાતા ઉપર રાખતો હોય છે. તો ચાલુ ખાતા તો ખરા જ, પરંતુ કયા ખાતા? તો કે એ જે ચાલુ ખાતા છે એની જમા બાકીની આપણે અહીંયા નોંધ કરીશું, ઉધાર બાકીની આપણે નોંધ કરવાની અહીંયા નથી, બરાબર છે? ઉધાર બાકી જો હશે તો એની નોંધ આપણે કઈ કરીશું? તો કે એની નોંધ આપણે મિલકત અને એના બાજુ કરવાની છે. તો અહીંયા આપણે ભાગીદારોના જે ચાલુ ખાતા છે એની વાત કરીએ તો એ ભાગીદારના ચાલુ ખાતું જે છે તે બી ભાગીદારનું ચાલુ ખાતું અને રકમ બંનેનો સરવાળો કરીને આપણે શું કરી દઈશું? બહાર મૂકી દઈશું. ત્યારબાદ અનામતો છે, બરાબર. હવે જે પેઢી છે એ પેઢી પોતાની જે આકસ્મિક કોઈ આકસ્મિક કોઈ પણ પ્રકારની કોઈ આકસ્મિક કોઈ પણ પ્રકારની જો ગુણારત થાય, બરાબર છે, અકસ્માત થાય તો એને એવા સંજોગોની અંદર એને કઈ રીતના આપણે પહોંચી વળી શકાય તો એના માટે અનામત રાખતા હોય છે, બરાબર છે? તો એમાંની છે અનામતોમાં સામાન્ય અનામત છે, પછી બીજી મૂડી અનામત છે અને અન્ય અનામતો છે. તો તમામ પ્રકારની જે અનામતો જે પેઢીએ રાખેલી હોય તો આ બધી અનામતો આપણે ક્યાં લખીશું? તો ભાગીદારના જે પાકું સરવાળ છે એનો મૂડી નથી લેવા તો આપણે એની નોંધ કરીશું. કયા ટાઇટલ હેઠળ કરીશું? તો કે અનામતો ટાઇટલ હેઠળ આપણે એની નોંધ કરીશું. ત્યારબાદ છે બિન ચાલુ જવાબદારી, બરાબર છે. બિનચાલુ જવાબદારીઓ છે એની પણ અહીંયા નોંધ થાય છે, બરાબર છે. એમાં કઈ આવશે? સૌથી પહેલા તો કે બેંક પાસેથી લીધેલી લોન, બરાબર છે. બેંક પાસેથી જો લોન લીધી હોય એક વર્ષ કરતા વધારે સમયગાળા દરમિયાન આપણે ત્યારે લોન લઈએ છીએ તો આવી લોનને આપણે બિનચાલુ જવાબદારીના જે ટાઇટલ હેઠળ આપણે દર્શાવીએ છીએ. પછી બીજી છે અન્ય નાણાકીય સંસ્થાની વાત, બરાબર. બેંક પાસેથી ના લીધી હોય પરંતુ જે બીજી અન્ય જે નાણાકીય સંસ્થાઓ છે તો એ સંસ્થાઓ પાસેથી જ્યારે આપણે લોન લઈએ છીએ, બરાબર છે, એક વર્ષ કરતાં વધુ વર્ષ માટે તો એની પણ નોંધ આપણે ક્યાં કરીશું? મૂડી અને દેવા બાજુ આપણે એની નોંધ કરવાના છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો મિત્રો પાસેથી લોન, બરાબર છે. મિત્રો, બરાબર, આપણા જે મિત્રો હોય, આપણા સગા સંબંધી હોય, એમની પાસેથી આપણે ઊંચી નાણા લીધા હોય તો એવા વ્યક્તિઓ પાસેથી જ્યારે આપણે નાણા લઈએ છીએ ત્યારે એમની પણ મોલ આપણે ક્યાં કરીશું? મૂડી અને દેવા બાજુ આપણે કરીશું. ત્યારબાદ શું છે? ભાગીદારની લોન. હવે ભાગીદાર અહીંયા ભાગીદારની લોન આપણે અહીંયા દર્શાવી છે તો ભાગીદારને પણ અન્ય જે વ્યક્તિ છે એ પ્રમાણે જ ગણવામાં આવે છે અને એની લોન છે એ લોન આપણે પણ ક્યાં દર્શાવીએ છીએ?
મૂડી અને દીવાબાજી દર્શાવતા હોઈએ છીએ. તો ભાગીદારની લોન છે એના ખાતામાં આપણે એની નોંધ કરવાની નથી, આપણે એને શું કરીશું, અહીંયા અલગ જ નોંધ કરીશું ખાતા સમયની અંદર મૂડી અને દીવાબાજી, બરાબર છે. કે જે અન્ય વ્યક્તિઓ પાસેથી આપણે જે પ્રમાણે લોન લઈએ છીએ અને જે પ્રમાણે નોંધ કરીએ છીએ એ પ્રમાણે જે ભાગીદાર છે એ ભાગીદારની જે લોન છે એ નોંધી પણ એ પ્રમાણે આપણે નોંધ કરવાના છે. ત્યાર પછી ચાલુ જવાબ, તો ચાલુ જવાબદારી એટલે શું, કે ચાલુ જવાબદારી એટલે કે જે જવાબદારી એક જ વર્ષમાં ચૂકવવાની હોય, એનો સમયગાળો કેટલો હોય, માત્ર ને માત્ર એક વર્ષ જ હોય, તો એવી જે જવાબદારીઓ છે એ જવાબદારીને આપણે શું કહીશું, તો કે ચાલુ જવાબદારી. તો એમાં શું, કે બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર, બેંક ઓવરડ્રાફ્ટની આપણે નોંધ કરવાની છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું, કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે બેંકની અંદર જે આપણા જે આપણા બાકી છે, જે આપણા નાના છે એના કરતાં જે વધારે પૈસા ઉપાડવાની જે સગવડ છે એ સગવડને આપણે શું કહીશું, બેંક ઓવરડ્રાફ્ટ. એ પૈસા તો આપણે અત્યારે તો મળે છે, પરંતુ ભવિષ્યની અંદર આપણે એને ચૂકવવાના થતા હોય છે, માટે આપણે એની મદદ ત્યાં કરીશું. ત્યારબાદ શું છે, કે પરચુરણ લેણદર, બરાબર છે. આપણે જે વેપારીઓ પાસેથી કોઈ પણ માલ સામાનની ખરીદી કરી હોય, તો આવી જે ખરીદી આપણે ઉધારે કરી ખરીદી હોય તો એમની પણ અહીંયા આપણે મદદ કરીશું, પરચુરણ લેણદર. ત્યારબાદ ભેળી હુંડી, બરાબર, આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય, બરાબર છે, તો એના માટે આપણે જે જોઈએ છે એની વાત કરીએ. ત્યારે ચૂકવવાના બાકી ખર્ચાઓ, વર્ષ દરમિયાન જે ખર્ચાઓ છે જે આપણે અત્યારે ચૂકવવાના હતા પરંતુ આપણે ચૂકવ્યા નથી, તો એવા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓને પણ અહીંયા આપણે નોંધ, તો ખર્ચાઓ આપણે ચૂકવવાના બાકી છે આપણે ચૂકવ્યા નથી, એટલે આપણું શું થશે, દેવું થશે, એટલે ચૂકવવાના બાકી ખર્ચાઓને પણ આપણે ત્યાં નોંધ કરીશું. ત્યારબાદ છે કે અગાઉથી મળેલ આવક, બરાબર છે. અગાઉથી દાખલા તરીકે આપણું નાણાકીય વર્ષ કયું છે, તો કે અત્યારે આપણું નાણાકીય વર્ષ 2020 છે, પરંતુ કોઈ વ્યક્તિએ આપણને પહેલાથી 2021ની અગાઉથી જો ચૂકવણી કરી દીધી હોય તો વહેલા પૈસા આપણને ચૂકવી દીધા, એટલે વહેલા તો આપણે પૈસા તો મળવાના જ છે, પરંતુ સાથે એને વહેલા ચૂકવે એટલે આપણું શું કહેવાશે, એક પ્રકારનું એવું કહેવાશે, આપણે અત્યારે તરત હાલની આવક કહેવાશે નહીં. માટે આપણે એને શું કરીએ, અગાઉથી જે મળેલી આવક હોય છે એ આવકોને આપણે શું કરીએ છીએ, કે જે ચાલુ જવાબદારીની અંદર આપણે એમને સમાવતા હોઈએ છીએ. ત્યારબાદ છે કરવેરાની જોગવાઈ, બરાબર, કરવેરાની જોગવાઈ એટલે કે દર વર્ષે આપણે જે તે કરવેરો છે એ કરવેરો આપણે ભરતા જ હોઈએ છીએ, બરાબર છે. તો આપણને અનુમાન હોય કે જો આ વર્ષે આપણે કરવેરો છે એ કરવેરો આપણા ધંધાની અંદર ચૂકવવાનો 1,00,000 રૂપિયા થાય છે, તો આવતા વર્ષે પણ 1,00,000 થશે, કારણ 1,00,000થી વધશે, કાં તો 1,00,000થી શું થશે, ઘટશે, બરાબર છે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ, બરાબર, બંધાકીય એકમની અંદર કર્મચારીઓ જે કામ કરતા હોય છે તો એમની જે કંઈ કપાત આપણે કરીએ છીએ, બરાબર છે, એમના જે પ્રોવિડન્ટ ફંડની જે રકમ છે પણ આપણે અહીંયા દર્શાવીશું. ત્યારબાદ છે ભાગીદારની લોનનો બાકી વ્યાજ. હવે ભાગીદાર પાસેથી જે પેઢી લોન લે છે તો એમને શું કરવાનું હોય છે, તો કે એ વ્યક્તિઓને આપણે જે લોન પર વ્યાજ ચૂકવણ થતું હોય છે, તો જે લોન પર વ્યાજ ચૂકવણ બાકી હોય, બરાબર છે, લોન બાકી વ્યાજ એટલે કે ચૂકવ્યું ન હોય ત્યારે આપણે એની નોંધ કરીશું, બરાબર છે. તો અહીંયા આપણે મૂડી અને જે દીવાબાજુની વાત પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈશું કે મિલકત અને લેણ, શું જોઈશું, મિલકત અને લેણ. એટલે આપણે ટાઇટલ વાંચતાની સાથે આપણને ખબર પડી જાય છે કે બધું શું આવશે, મિલકત બાજુ, તો કે મિલકતો આવશે, બીજું શું આવશે, લેણું બધું આવશે. એ લેણું એટલે કે આપણે જે વ્યક્તિઓ પાસે છે તે, તો સૌથી પહેલાં જોઈએ બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એટલે શું, બિનચાલુ મિલકતો એટલે કે જે મિલકતનો ઉપયોગ એક વર્ષ કરતાં વધુ સમય માટે કરી શકતા હોય, તો એવી જે મિલકતો છે એ મિલકતોને આપણે શું કહીશું, બિનચાલુ મિલકતો કહીશું, બરાબર છે. ત્યારબાદ કાયમી મિલકતો. કાયમી મિલકતો એટલે શું, કે પેઢી જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ જે તે મિલકતો છે એ મિલકતો પણ અસ્તિત્વ ધરાવે છે, એ મિલકતોને આપણે શું કહીશું, કાયમી મિલકતો. હવે કાયમી મિલકતોની અંદરની વાત કરીએ તો કે દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે કે એ મિલકતો કે જે મિલકતોને આપણે શું કરી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ, એવી મિલકતોને આપણે શું કહીશું, દ્રશ્ય મિલકતો કહીશું. એમાં સૌથી પહેલાં વાત કરીએ તો જમીન, જમીન છે, એનિમલ મધની અંદર છે, મકાન છે, પટેરાકી મિલકતો છે, વાહનો છે, યંત્રો છે, ફર્નિચર અને ફિટિંગ્સ છે, બરાબર છે. આવી જે દ્રશ્ય મિલકતો છે એની નોંધ ક્યાં થશે, મિલકત અને એના બાજુ આપણે એની નોંધ કરીશું. ત્યારબાદ છે અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો એટલે કે એ મિલકતો કે જે મિલકતોને આપણે જોઈ શકતા નથી, બરાબર છે, એ મિલકતોને આપણે અદ્રશ્ય મિલકતો. એમાં છે પેટન્ટ્સ છે, પછી ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, પ્રોપર્ટી છે, આવી જે મિલકતો જે છે એ મિલકતોને આપણે જોઈ શકતા નથી, બરાબર છે. તો એ મિલકતોની નોંધ કઈ હશે, તો કે મિલકત અને એના બાજુ આપણે નોંધ કરીશું.
ત્યાર બાદ રોકાણ, હવે પેઢી છે એ પેઢીએ અન્ય પેઢીઓમાં રોકાણ કર્યું હોય, કોઈ નાણાકીય સંસ્થામાં રોકાણ કર્યું હોય, કદાચ બેંકની અંદર રોકાણ કર્યું હોય, તો આવું જ્યારે રોકાણ કરવામાં આવે છે ત્યારે એ રોકાણોની જે નોંધ છે એ નોંધ આપણે કઈ કરીશું, તો કે મિલકત અને લેણાં બાજુ આપણે નોંધ કરીશું. એમાં સૌથી પહેલાં શું આવશે કે સરકારી જામીનગીરીમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, બરાબર. સરકારી જામીનગીરીઓમાં આપણે રોકાણ કર્યું હોય, પ્રોવિડન્ટ ફંડની અંદર રોકાણ કર્યું હોય, બરાબર છે. પછી અન્ય બિન ચાલુ મિલકતો, બરાબર છે. અન્ય, અહીંયા તો આપણે જોઈ ને, બરાબર છે, બિન ચાલુ મિલકતો તો ખરી, પરંતુ બીજી અન્ય, તો અન્ય બિન ચાલુ મિલકતોમાં કઈ કઈ રીતે પ્રસારિત મહેસૂલી ખર્ચ, બરાબર છે. હવે ચાલુ મિલકતો, હવે ચાલુ મિલકતો એટલે શું, તો કે જે મિલકતનો ઉપયોગ એક જ વર્ષ પૂરતું આપણે કરી શકતા હોઈએ, બરાબર છે. એક જ વર્ષમાં આપણે કરતા હોઈએ તો એવી જે મિલકતો છે એવી મિલકતોને આપણે શું કહીશું, ચાલુ મિલકતો, બરાબર છે. એની અંદર પહેલાં પહેલો હશે આકરમાલનો સ્ટોક, પરચુરણ દેવાદારો, કારણ કે પરચુરણ દેવાદારો પણ શું થાય છે કે દર વર્ષે નવા નવા જે દેવાદારો હોય છે, બરાબર છે, જે તે વર્ષની બાકી રકમ હોય એ ચૂકવી જાય, પછી બીજા વર્ષની ઉદર વેચાણ કરવામાં આવે, પછી પાછી રકમ આવે, બરાબર છે. દર વર્ષે પહેલાં થાય, પછી રોકડ સિલક બનાવશે, બેંક સિલક મળવાની બાકી, આવકો આવકો એવી છે, બરાબર, આપણે લેવાની છે પરંતુ અત્યાર સુધી આપણને મળી નથી, તો એ પણ આપણે શું કહેવાય, આપણી એક પ્રકારની મિલકત છે. ત્યાં ત્યારબાદ છે કે ધીરે ધીરે લોન આપણે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય, બરાબર છે, એ વ્યક્તિ આપણને પાછા ના આપ્યો હતો, એ ધીરે ધીરે લોનમાં સમજી લેણી બની, બરાબર છે. આપણે કોઈ ગ્રાહકને વધારે માલનું વેચાણ કર્યું હોય અને પૈસા આપણને આપેલા હોય ત્યારે આપણે ખૂંડી લખીએ છીએ, સ્વીકારી પરત કરે છે, તો લેણી ધીરે બનવાની આપણે. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ, અમુક સમય એવું થાય છે કે પેઢી પાસે પેઢી શું કરે છે કે એડવાન્સમાં અમુક ખર્ચાઓની ચૂકવણી કરતી હોય છે, તો એવા જે ખર્ચાઓ ચૂકવે છે એ ખર્ચાઓ જે ચૂકવેલા હોય છે એની પણ નોંધ ક્યાં થશે, તો કે એના બાજુ આપણે એની નોંધ કરીશું. ત્યારબાદ કે ચાલુ ખાતા, બરાબર, ભાગીદારોના જો ચાલુ ખાતાની કઈ બાકી હોય, તો કે ઉધાર બાકી હોય, તો એની નોંધ આપણે કઈ કરીશું, તો કે એની નોંધ આપણે જે પાકુસર કર્યું છે પાકાસરમાં એની અંદર માહિતી મેળવીશું.